અંકલેશ્વરના છાપરા ગામે આદિવાસીઓ અને પટેલો વચ્ચે થયેલા હુલ્લડને પગલે પટેલોએ આજરોજ જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર આપી રક્ષણની માંગણી કરી છે। જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ છાપરા ગામ ખાતે તારીખ 1 મે ને રાત્રિના સમયે આદિવાસીઓ અને પટેલો વચ્ચે હુલ્લડ થયું હતું, જેમાં આદિવાસીઓના 200 થી વધુના ટોળાએ પટેલ સમાજના લોકો પર હુમલો કર્યો હતો, જેમાં હુલ્લડ થયું હતું અને વાહનો અને ગાડીઓમાં તોડફોડના બનાવો પણ બન્યા હતા। આજરોજ છાપરા ગામના પટેલ સમાજના લોકો અને આગેવાનોએ જિલ્લા સમાહર્તાને આવેદન આપી રજૂઆત કરી હતી કે તેઓ પટેલ જ્ઞાતિના હોવાથી તેમના માટે કોઈ અલગ જગવાઈ ન હોવાથી તેમને આદિવાસીઓથી ગુલામ બનીને જીવવાનું, તેઓને કોઈ સ્વતંત્રતા જ નહીં, કોઈ બંધારણીય અધિકાર નહીં, ફક્ત એટ્રોસિટી નામના હથિયાર સામે શરણું સ્વીકારીને બેચારા બાપડાની જિંદગી વિતાવવાની, આટલી બધી અસમાનતા કેમ? બાહોશ સરકાર રાજ્યમાં કેન્દ્રમાં હોવા છતાં પટેલ સમાજની આ પ્રકારની દયનીય સ્થિતિ જેવા ગંભીર પ્રશ્નો આવેદનપત્રમાં જિલ્લા સમાહર્તાને સંબોધીને આપવામાં આવ્યા હતા અને મુખ્ય સચિવ ગાંધીનગરને મોકલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા સમાહર્તાની કચેરી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજના આગેવાનો અને લોકોએ ઉપસ્થિત રહી ગત તારીખ 1 મે ના રોજ છાપરા ગામ ખાતે બનેલા હુલ્લડના બનાવમાં કોના ઇશારે આ કામ થયું હતું અને એટ્રોસિટી જેવી કલમો આ બાબતમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી અને સાથે સાથે રક્ષણની પણ માંગ કરવામાં આવી હતી। અમારા ત્યાં અંગત અપરાધમાં જે ઝઘડો થયો છે તેમાં અમારા ગામવાળાને કોઈ લેવા નથી અને અમારે કોઈ જોડે દુશ્મનાવટ નથી, અમને સમજો, અમારે કોઈ જોડે દુશ્મનાવટ નથી અને આ લોકોએ આ બધું ઉપજાવી કાઢ્યું છે આ બધા અંગતમાં, બરાબર હવે એમાં અમને કલેક્ટર સાહેબ કંઈ મદદ કરે એટલા માટે અમે આવ્યા છીએ। અમારી ખેતી છે, અમારી રોજી રોટી બહાર છે, ખેતરમાં જ છે, મેઇન પ્રશ્ન એ છે અમારો। કાલે એકલ લોકલમાં આવું થાય ને અમારે ખેતીને લીધે બહાર જવું પડે રાતમાં, અમારે ત્યાં 1 અઠવાડિયું દિવસનું શિડ્યુલ છે લાઇટનું અને 1 અઠવાડિયું નાઇટનું છે, એટલે અમારે રાતે જવું પડે એમ, એટલે અમારી સુરક્ષા માટે અમે આ સાહેબને મળવા આવ્યા। અમારા ગામમાં સરપંચ બાળકાને ફૂલ લાવીને ગમે તેમ બધાને મારજો કરી છે, ગામમાં નુકસાન થયું છે, ગાડી રોકો કરી છે, બહારથી 200-500 માણસને લાવીને ફૂલ લાવીને બધાને ગામમાં ખૂબ નુકસાન કર્યું છે અને ઘરના મારા ધણીને પણ એટલો માર્યો છે અને મારા 2 છોકરાને પણ ઈજા પહોંચાડી છે, મને કે તારો ધણી ન મળે તો હું તને માર ત્યાંથી મારી નાખીશું, એમ ખૂબ તોફાન કર્યું છે ગામમાં, બધાના ઘેરે ઘેર નુકસાન છે, ફોર વ્હીલ ટુ વ્હીલર બાઇક બધાને નુકસાન કર્યું છે। ખેતર જવાતું કે નથી, કોઈ બહારગામ જવાતું, કેવી રીતે અમારે નીકળવું બહારગામ જવા માટે? એ લોકો જાણથી ધમકી જ આપે છે કે આ લોકોને મારી નાખીશું અમે, કોઈ પટેલ ગામમાં જુએ નહીં, એમ કે ઘર છોડીને ભાગવું પડશે એ લોકોને, એવી રીતે જાણથી અમને ધમકી આપે છે, અમે ભયભીત થઈ ગયા, અમે હવે અમારે જવો જ કઈ, રાતનું છે ગીર હોય ખેતરમાં તો પાણી પાવા ઘરમાંથી નીકળે તો પણ જીવ અધડક થઈ જાય અમારો, કે માણસ ગયો કે આવ્યો છે, રાતે પાણી પાવા કેવી રીતે જવો અમારે, બધું કોઈ આવતું નથી।